નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની ચેનલ પર આજે આપણે ધોરણ છના ગણિત વિષયની જે તૃતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ ને સોમવારના રોજ જેનો સમય છે સવારે આઠથી અગિયાર એટલે કે કુલ ત્રણ કલાકનું પેપર છે અને કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી લેવું એની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે આપણે ધોરણ છના ગણિત વિષયની સારામાં સારી રીતે અભ્યાસ થઈ શકે પ્રેક્ટિસ થઈ શકે તે માટે આપણે એક અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલું છે અને અસાઇનમેન્ટ જે છે તમારી અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલું છે જેમાં આપણે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને જે પાઠ્યપુસ્તક છે તેના જે મોસ્ટ એમપી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો જરૂરથી અસાઇનમેન્ટનો પણ અભ્યાસ કરી લેજો અસાઇનમેન્ટનો વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી નીચે આપેલા દાખલાઓ ગણો તો અહીંયા તમે જોશો તો પાંચ પૂર્ણાંક છ સાદા છેદ ફેરવીએ સાત અહીંયા જવાબ આવશે એકતાલીસ ના છેદમાં સાત ત્યાર પછી સી અહીંયા છે બે પૂર્ણાંક પાંચ ના છ તો જવાબ આવશે સત્તરના છેદમાં છ ડી દસ પૂર્ણાંક ત્રણ ના પાંચ તો જવાબ આવશે ત્રેપન છેદમાં પાંચ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશન જે છે તે વોટ્સઅપ પર મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સોલ અને તમે આ સોલ્યુશન મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે એ ખૂટતો અપૂર્ણાંક ભરો જેના કુલ ચાર માર્ક છે સાતના છેદમાં દસ માઇનસ ખાલી જગ્યા બરાબર ત્રણના છેદમાં દસ એટલે જવાબ આવશે અહીંયા બેના છેદમાં પાંચ એવી રીતે બી સી અને ડી દાખલાઓ પણ આપણને અહીંયા આપેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી નીચેના દાખલા ગણો ત્રણમાંથી માંથી બે જેના કુલ છ માર્ક છે તો સરિતાએ બેના છેદમાં પાંચ મીટરની રિબિન ખરીદી અને લલિતાએ ત્રણના છેદમાં ચાર મીટરની રિબિન ખરીદી તો બંનેએ કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય સરિતાએ ખરીદેલી રિબિનની લંબાઈ બેના છેદમાં પાંચ મીટર લલિતાએ ખરીદેલી રિબિનની લંબાઈ ત્રણના છેદમાં ચાર મીટર તો બંનેએ ખરીદેલી કુલ રિબિનની લંબાઈ બરાબર બેના છેદમાં પાંચ વધતા ત્રણના છેદમાં ચાર મીટર અને બંનેનો આપણે લસા કરીએ અને જવાબ મેળવીએ તો જવાબ આવશે ત્રેવીસના છેદમાં વીસ મીટર બે કેક કેક અને આપવામાં આવે છે તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે તો બંનેનો આપણે ટોટલ કરવું પડશે એટલે આપણને જવાબ મળશે બે પૂર્ણાંક પાંચના છેદમાં છ ત્રીજું કેટરીના સવારે છ પૂર્ણાંક એકના છેદમાં બે કિલોમીટર અને સાંજે આઠ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર કિલોમીટર સાયકલ ચલાવે છે તો તેણે દિવસ દરમિયાન કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી તો સવારે છ પૂર્ણાંક એકના છેદમાં બે એટલે કે તેરના છેદમાં બે કિલોમીટર સાંજે આઠ પૂર્ણાંક ત્રણ છેદમાં ચાર એટલે પાંત્રીસના છેદમાં ચાર કિલોમીટર તો બંનેનો આપણે ટોટલ કરીએ સરવાળો કરીએ એટલે જવાબ આવશે પંદર પૂર્ણાંક એકના છેદમાં ચાર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલું ઝીરો પોઈન્ટ સાત હજાર છસો પચીસ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે તો જવાબ આવશે વિકલ્પ ડી ઝીરો અને ઝીરો સાતસો બીજું ઝીરો પોઈન્ટ ઝીરો કઈ બે સંખ્યાઓની વચ્ચે આવતો તો ઝીરો પોઈન્ટ ઝીરો બે અને ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ કઈ દશાંત સંખ્યા સૌથી મોટી છે તો જવાબ આવશે વિકલ્પ સી ઝીરો પોઈન્ટ કઈ દશાંત સંખ્યા સૌથી નાની છે તો જવાબ આવશે વિકલ્પ સી ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી પ્રશ્ન નંબર ત્રણ બી સૂચના મુજબ દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક પહેલું પાંચ હજાર બસો એક ગ્રામને ફેરવો તો એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ પાંચ હજાર બસો એક ગ્રામ બરાબર કેટલા પાંચ હજાર બસો એક ગુણ્યા એકના છેદમાં એક હજાર એટલે જવાબ આવશે પાંચ પોઈન્ટ બસો એક કિલોગ્રામ બીજું ગૌરાંગે બે કિલો બસો એંસી ગ્રામ સફરજન ત્રણ કિલો ત્રણસો ને પંચોતેર ગ્રામ કેળા બે બસો ને પચીસ ગ્રામ દ્રાક્ષ અને પાંચ કિલો ત્રણસો ને પંચ્યાસી ગ્રામ સંતરા ખરીદ્યા તો ગૌરાંગે કુલ કેટલું વજન ખરીદ્યું હશે બધા એનું ટોટલ કરી એટલે જવાબ આવશે અગિયાર પોઈન્ટ બસો પાસઠ કિલોગ્રામ વજન ખરીદ્યું હશે આલોકે એક કિલોગ્રામ બસો ગ્રામ બટાકા બસો પચાસ ગ્રામ ધાણા પાંચ કિલોગ્રામ ત્રણસો ગ્રામ ડુંગળી પાંચસો ગ્રામ પાલક બે કિલો છસો ગ્રામ ટામેટા ખરીદ્યા તો તેણે ખરીદેલું કુલ વજન કેટલું હશે તો અહીંયા જવાબ આપ્યો છે નવ પોઈન્ટ આઠસો પચાસ કિલોગ્રામ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી કારણ કે આપણે આ મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે જે તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલાઓ ગણો બાર માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા તમને કહ્યું છે કે ભાઈ રશીદે ગણિતની ચોપડી માટે પાંત્રીસ પોઈન્ટ પંચોતેર વિજ્ઞાનની ચોપડી માટે બત્રીસ પોઈન્ટ સાહીઠ રૂપિયા ખર્ચ્યા તો બંનેનું ટોટલ કરીએ એટલે જવાબ આવશે આડત્રીસ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા એ તેનો જવાબ બીજું રાશિ રાધિકાની માતાએ તેને રૂપિયા દસ પોઈન્ટ પચાસ અને તેના પિતાએ રૂપિયા પંદર પોઈન્ટ એંસી આપ્યા તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ તો જવાબ આવશે છત્રીસ પોઈન્ટ ત્રીસ ત્રીજું નર્સરીને ત્રણ મીટર વીસ સેન્ટીમીટર કાપડ તેના શર્ટ માટે બે મીટર પાંચ સેન્ટીમીટર કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ જવાબ આવશે ત્રણ પોઈન્ટ વીસ મીટર અને પેન્ટ માટે ખરીદેલું કાપડ બે પોઈન્ટ પાંચ મીટર અને કુલ કાપડ થશે પાંચ મીટર ત્યાર પછી ચોથું નરેશ બે કિલોમીટરને પાંત્રીસ મીટર સવારે એક કિલોમીટરને સાત મીટર સાંજે ચાલ્યું તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યું તો સવારમાં બે કિલોમીટર પાંત્રીસ મીટર પ્લસ એટલે બંનેનું ટોટલ આપણે કરીએ તો બે પોઈન્ટ ઝીરો પાંત્રીસ કિલોમીટર થશે સાંજના તે ચાલ્યો હોય તો એક પોઈન્ટ ઝીરો સાત કિલોમીટર બંનેનું ટોટલ કરીએ તો ત્રણ પોઈન્ટ બેતાલીસ કિલોમીટર અંતર ચાલ્યું કહેવાય પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ છ માર્ક્સ છે તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈ આપણે કોષ્ટકની અંદર નોંધવાની છે તો આ પ્રમાણે આપણે આખો આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓ સંખ્યાનો આવૃત્તિ કોષ્ટક તૈયાર કરી શકીએ અને એના ઉપરથી સવાલ પૂછો છે ભાઈ કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે તો સૌથી વધારે લાડુની મીઠાઈ પસંદ છે એવી રીતે આપણને બીજું કોષ્ટક બનાવવાનું કહ્યું છે આવૃત્તિ ચિહ્નો અને કેટલી વખત તે આવે છે તે ઉપરથી એના ઉપરથી પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે પ્રશ્ન નંબર છમાં આપણને આલેખ આપેલો છે બરાબર ચિત્ર આલેખ આપેલો છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે તો એ પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે જેમ કે કયા ગામમાં સૌથી ઓછા ટ્રેક્ટર છે તો ગામડીમાં કયા ગામમાં સૌથી વધારે છે તો ગામસીમાં બી ગામની સરખામણીએ સી ગામમાં કેટલા છે વધારે તો પાંચ ટ્રેક્ટર આ પાંચ ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે તો બધા એનો સરવાળો કરી એટલે જવાબ આવશે અઠયાવીસ એક ગામમાં ફળોના છ વેપારીઓ નીચે પ્રમાણે ફળોની પેટીઓ ખાસ ઋતુમાં વેચી છે તમે જોઈ શકો છો તેના ઉપરથી પહેલો સવાલ કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી તો માર્ટિન નવ પૂર્ણાંક એકના છેદમાં બે ચિત્ર બરાબર નવસો પચાસ પેટી અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી તો સાત ગુણ્યા એટલે સાતસો પેટી સી છસોથી થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓ ને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે તમે તેમનું નામ આપી શકશો તો અનવર માર્ટિન અને રણજીત વેચી છે તો અનવર માર્ટિન અને પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન કરવું પડશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત એ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ માર્ક પહેલું એક ચોરસની બાજુનું માપ દસ સેન્ટીમીટર છે જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી થાય તો જવાબ આવશે બે ગણી

બને તો પરિમિતિ સમાન રહે પણ ક્ષેત્રફળ બદલાય ચોથું ત્રીસ સેન્ટીમીટર પરિમિતિવાળા બે નિયમિત ષટકોણની નીચેની આકૃતિથી જોડાયેલા છે તો તેમની આકૃતિની પરિમિતિ કેટલી થશે તો જવાબ આવશે પચાસ સેન્ટીમીટર ત્યાર પછી પાંચમું એક ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર તો જવાબ આવશે દસ હજાર ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણના જે અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન નંબર ઉપર સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ ગણતરી કરીને જવાબ લખો જેના કુલ છ માર્ક છે એમાં જોઈએ આપણે પહેલો સવાલ આકૃતિમાં બતાવ્યા મુજબના બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા પંચાવન હજાર છે તો એક મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થશે તો અહીંયા જવાબ આવશે પચાસ રૂપિયા ત્યાર પછી છે પરિમિતિના દાખલા એમાં લંબ ચોરસ એ બીસીડીની પરિમિતિ આપણે શોધવાની છે તો બધી માપનો સરવાળો એટલે બાજુ એકમ ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે તો લંબાઈ પાંચ મીટર આપી છે પહોળાઈ ચાર મીટર આપી છે હવે એનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને કિંમત મૂકીએ એટલે પાંચ ગુણ્યા ચાર એટલે કે વીસ ચોરસ મીટર હવે આ એક જમીનના ટુકડામાં ફૂલોના પાંચ ક્યારા બનાવ્યા છે તો

કાપે છે તો સર્વપ્રથમ તો આપણે ચોરસ બાગની પરિમિતિ શોધીએ એટલે ચાર ગુણ્યા પંચોતેર એટલે ત્રણસો મીટર હવે સ્વીટી જે છે તે ત્રણસો મીટર અંતર દોડી એવું આપણે કહી શકીએ લંબચોરસ બાગની ફરતે લંબાઈ સાહીઠ મીટર છે અને પહોળાઈ પિસ્તાલીસ મીટર છે તો લંબચોરસ બાગની પરિમિતિ બરાબર સૂત્ર મૂકીએ બે કાઉસમાં લંબાઈ વધતા પહોળાઈ એટલે બે ગુણ્યા એકસો ને પાંચ એટલે કે બસો દસ મીટર તો બુલબુલ સ્વીટી કરતાં ઓછું અંતર દોડે છે એવું આપણે કહી શકીએ બેજો એક ટેબલના ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થશે તો અહીંયા જવાબ આવશે પહેલા તો 200 સેન્ટીમીટર ટેબલની સપાટીની પહોળાઈ 150 સેન્ટીમીટર ટેબલની સપાટીનું ક્ષેત્રફળ બરાબર 30000 ચોરસ સેન્ટીમીટર અને 10000 ચોરસ સેન્ટીમીટર 1 મીટર તો 30000 ચોરસ સેન્ટીમીટર કેટલા મીટર એટલે જવાબ આવશે 3 ચોરસ મીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 વિકલ્પો એમાં પહેલું એક દિવાસળીની પેટીમાં પચાસ દિવાસળી સમય તો એન દિવાસળીની પેટીમાં પચાસ એન અમૂલ્યાની હાલની ઉંમર એક્સ વર્ષ છે તો પાંચ વર્ષ પહેલાંની ઉંમર થશે એક્સ માઇનસ પાંચ વર્ષ ચાલ એટલે તો કે જુદી જુદી સંખ્યાઓ ધારણ કરનાર દસ માઇનસ એક્સ એટલે કે દસમાંથી એક્સ બાદ કરવા જો રમણદીપની હાલની ઉંમર એન વર્ષ છે તો સાત વર્ષ પછી તેની ઉંમર થશે વિકલ્પ સી એન પ્લસ સાત ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ એ સૂચના મુજબ ગણતરી કરો એમાં પેલું પિતાની હાલની ઉંમર બેતાલીસ વર્ષ છે અને તેના પુત્રની ઉંમર ચૌદ વર્ષ છે તો નીચેનો ગુણોત્તર શોધો પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમર એટલે કે બેતાલીસ વર્ષ અને ચૌદ વર્ષ તો એ બંનેનો આપણે બેતાલીસ વર્ષના છેદમાં ચૌદ વર્ષનો ગુણાકાર કરીએ એટલે કે એનો ગુણોત્તર શોધીએ તો ત્રણના છે એમ ત્રણ જેમ એક અથવા તો ત્રણના છેદમાં એક બીજું જો પુત્ર બાર વર્ષનો હોય તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમર આપણે શોધવાની છે તો અહીંયા જવાબ આવશે એનો ગુણોત્તર દસ જેમ ત્રણ થશે ત્યાર પછી છે દસ વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર જે છે તે તેર જેમ સોળ થશે અને પિતા ત્રીસ વર્ષના હતા ત્યારે પિતા અને પુત્રની ઉંમરનો જે ગુણોત્તર છે તે પંદર જેમ એક થશે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટેના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ બી માંગ્યા મુજબ દાખલા ગણો જેના કુલ છ માર્ક્સ છે તો એક શાળામાં મોટા ઓરડાની સંખ્યા અને નાના ઓરડાની સંખ્યાનો ગુણોત્તર ત્રણ જેમ ચાર છે જો નાના ઓરડાની સંખ્યા વીસ હોય તો મોટા ઓરડાની સંખ્યા શોધો એટલે ગુણોત્તર શોધવાનો છે ત્રણના છેદમાં ચાર એટલે જવાબ આવશે પંદર મોટા ઓરડા આપેલી સંખ્યાઓ સમ પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો તો તેત્રીસ અને ચુમ્માલીસ છેદ ઉડા એટલે ત્રણ જેમ ચાર ત્યાર પછી છે પંચોતેરના છેદમાં સો છેદ ઉડા એટલે ત્રણ જેમ ચાર એટલે કે પ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ એકમ પદ્ધતિના દાખલામાં ત્રણ પોઈન્ટ ચાર મીટર કાપડની કિંમત બસો ચોરાણું તો પાંચ મીટર ની કેટલી એટલે વધ મૂકે એટલે ગુણાકાર થશે છેદ ઉડશે જવાબ આવશે બેતાલીસ રૂપિયા તો પાંચ મીટરની કિંમત બેતાલીસ ગુણ્યા પાંચ એટલે કે બસો દસ રૂપિયા હશે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના બધા જ વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે તો વિડીયો અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો અને તેની લિંક જે છે એના ઉપરથી ક્લિક કરીને પીડીએફ મેળવી લેજો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં